રવિ બોલો નાજીભાઈ. હું બોલું તને નથી સંભળાતો. મારું ધ્યાન બીજે હતું. બોલો. તારે બીજે ધ્યાન રાખવાની ક્યાં જરૂર છે? અહીંયા ધ્યાન દે ને, અહીંયા કાંઈ ઘટે એમ નથી તારે. સોરી હો, ભૂલ થઈ ગઈ. ઓલા પૈસા નું હું તું લઈ આવ્યો કાલે 2,00,000 લેવાના હતા. લઈ આવ્યો. લઈ આવ્યો એટલે એમને લઈ આવ્યો. કઈ દારા ડફારા દેવા પડ્યા? દારા ડફારા નો માર્યો, પછી આ ધોકો બે મારી તો પડી ગયો હું ધકાન. દાંત કાઢી દીધા. ગાલી એટલે લઈ જાવ કે સાહેબ. વાહ રવિ વાહ. અને બે ધોકે નો માને ને તો 4 ધોકા દેવા પડે ને તો દઈ દેવાના. હું બેઠો છું ને ત્યાંથી રાજા, તારે કઈ વાંધો નહીં આવે. તમે બેઠા હોય તો અમારે શું વાંધો હોય? મોજ મોજ. વાહ રવિ વાહ. અને મારી વાત સાંભળ. બોલો. કાલે એક જગ્યાએ 8,00,000 રૂપિયા લેવા જવાના છે, અને જો એ ન માને ને તો ભેગી મારી ફટાકડી લેતો જાજે. લઈ જઈશ. સમજી ગયો ને? કેમ છે રાજુભાઈ શેઠ? સારું ને? સારું છે. બેસ બેહીન વાત કર. શું હાલે? તબિયત પાણી કેમ છે તમારા? થોડુંક મોઢું આગું રાખ. બોલ. તબિયત પાણી કેમ છે? પૂછું આમ નીકળો ને એટલે પૂછી લઉં. કીધું રાજાભાઈ ને તબિયત પાણી તો હારા છે ને. આપડે શું વાંધો છે? એકલા આપડે વાડી છે, બંગલો છે, મોટર છે, એકલાસ આપણું ફેમિલી છે, ને તમારા જેવા ભાઈ બંધ દોસ્તાર ગ્રુપ, આપડે 50 જણા નું ગ્રુપ છે. પછી હું ઘટે તું કે હાલ? પણ શેઠ તમારો સિક્કો પડે હો ગામમાં. સિક્કો નહી, એકો પડે રાજુ નો, એકો પડે એમ બોલ. સાચી વાત છે. ઓ રાજુભાઈ જેદુ નો તમારા ભેગો બે છૂટ કરવા માંડો ને એ તો ગામમાં મને ભાઈ કઈ બોલાવવા માંડો. બોલો. એ જયલા, પેલા તને ભાઈ કેતા હતા બધા? એવું ન હોય, પણ માણા માણા અરે બે છૂટ કરવા માંડી ને પછી ફેર પડે. અરે ભાઈ નો કે અને જયલા ને ભાઈ જ કેવું પડે, કારણ કે આપણા ગ્રુપ માં ભળી ગયો છે ને. કદાચ આપણા ગ્રુપ માં કોતરું ભળી ગયું હોય ને તો એને માણા ને કોતરું નો કેવાય, એને ભાઈ જ કેવો પડે. પણ રાજુભાઈ મારા જેવું કઈ કામ હોય ને તો તમ તારે કહીજો મને. ઓ અને જયલા તો લાંબી ટૂંકી વાત ન કર, મારી વાત સાંભળ. મારે કાલે એક જગ્યાએ ઓપનિંગ માં જવાનું છે, એટલે આપડી ઓલી આંબાવાડી જોઈ ને ત્યાં આપડે ટ્રેક્ટર લઈને જાજે અને બધા મજૂર ને મૂકી આવજે અને સાંજે પાછા અહીં મૂકી જાજે. કઈ વાંધો નહીં શેઠ, તમ તારે મોજ કરો જાવ, હું અહીંયા બધું ખબર લઈશ. હા ભલે. તમારે કઈ ઉપાધિ કરવાની ને, આવું કામ હોય ને મને હોપી દેવાનું, બધું કામ કરી નાખીશ તમારું. કઈ ઉપાધિ ન કરતા ઠીક. હાલો રાજુભાઈ. હાલો રવિભાઈ. પણ કાજલ તને નો ખબર હોય એવા માણા ની ભાઈ બંધી કરીને તો કોક દી કામ આવે. તારા ખોટા દેકારા જોય આવા. રવિ,
તો આ ધોકો ભેગો લઈને કેમ ફરે છે કઈ ખબર નથી પડતી? અરે રાજુભાઈ તમને ખબર નથી, આપણી ઉપર ગમે ત્યારે હુમલો થાય એટલે ધોકો ભેગો જ રાખવાનો, ગમે હુમલો કરે ધોકા ભેગો પાડી દેવાનો. વાહ રવિ, તું મારા ભેગો રહી અને હોશિયાર તો થઈ ગયો. હાલ 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 રાજુભાઈ, આવો આવો રાજુભાઈ, આવો આવો, કેમ છો, મજામાં? બસ હાઈ ક્લાસ. આવો રવિ, આવો, કેમ છે તબિયત? તબિયત હારી હો રાજુભાઈ, તમે આજ તો અમારી ઘરે આવ્યા, હારું ને કે રાજુભાઈ? હા આ બાજુ થી નીકળતા એમ થયું કે જયલા ને ખબર કાઢતો જાવ. અને માજી તમને કેમ છે? એકદમ સારું ને, હવે તો તમારી દયા છે કે મારા છોકરાને કોઈ ની બીક જ નહીં. હે કઈ બીક રાખવાની જ ન હોય, જિંદગી આઝાદ જીવવાની હોય, બીવાનું હું હોય માજી. અને હું તો છોકરાઓને સમજાવું છું કે દુનિયામાં કોઈ થી બીવાનું જ નહીં. સાચી વાત. એ ગો બટા મેમા ને પાણી લેવો. આ વાતાવરણ સારું છે તમારે. ગામ માં ખબર પડી ગઈ કે આને આની યાર વ્યવહાર છે, આજુબાજુ વાળા કઈ લવારી ન કરે. હો તમારો વજન એટલો પડે ને? અરે માજી ગામમાં બધાને ખબર જ છે કે મારી ટીમમાં તમારો જયેશ ભળી ગયો છે. અને હવે ગામમાં ગમે ને આયલો જતો હોય ને તો રાજુભાઈ નો માણ આયલો જાય છે એમ કે છે દુનિયા. સારું છે, સારું છે, સાચી વાત છે. મારો દીકલો બિચારો એકલો હતો, હવે હથવાનો થઈ ગયો. એ નકર વેલા મોડો આવે ને તો મારો જીવ તો ન્યા જ છોટો ક્યાં આવી છે. પણ હવે કદાચ ગમે તે આવે ને તો મને ખબર પડી જ જાય કે રાજાભાઈ ની હારી રહી છે. અને સાંભળો માજી, ગામ માં કોઈ તમને બીવડાવતો હોય, ધમકાવતો હોય ને તો જયલો મારો ભાઈબંધ છે, મને કેજો. કોઈ ની તાકાત નથી આ ઘર માં ઊંચા અવાજે બોલી જાય. અને પૂછો મારા છોકરાને કાલ એક માણા ની કેવી હાલત કરી હતી. અરે ઓફિસ માં પૂરી શટર બંધ કરી કુકડો બને પછી આ ધોકા મૂકા બીએ. અરે એ ના ના ના, ચા નથી પીવી, ગામ માં બે ચાર જગ્યાએ જવું પડે એમ છે. અને ગામ માં અમુક ની વાયડાઈ બહુ વધી ગઈ છે, થોડા ઘણા રિપેર કરવા છે, પછી નિરાતે આવીશ. અને હવે આ ઘર મારા માટે ક્યાં જાણું છે, બીજી વાર હું ટાઈમ લઈને આવીશ અને જયેશ ની બહુ ના હાથ ના રોટલા ખાઈને જઈશ. ભલે જોયું ને બા, આ મોટા માણા આવે ને આપડી ઘરે આમ શેરી માં ડેલી બંધ થઈ જાય, અંદર ઘરી જાય બધા. સારું હાલ આપડે અંદર ઘરી જાય. હાલ હાલ હે ભગવાન, આ બે મા દીકરા ને શું કરવું ને મને સમજાતું નથી. આ બે મા દીકરા ના મગજ ફરી ગયા છે. ઓલો ગુંડો અહીંયા ઘર સુધી પહોંચી ગયો અને આ બે ની આંખે પાટા બાંધ્યા છે, પણ મને તો બધું દેખાય છે. આજે તો ગુંડે મારી ઉપર નજર બગાડી, ખાલે મારું બાહુડું પકડશે. મારે આનો તો કઈક રસ્તો કરવો જ પડશે. હું મારી બાને ફોન કરીને તેડાવી લઉં. હા જય શ્રી કૃષ્ણ બા. હા દીકરી ને હું મારી દીકરા કોઈ દી ગાડી દીધી, બે બુહટ મારી ભૂખી રાખી તો હું સોયટી.
છો પણ ઈ ગમે ની ભેગો રખડે તારી દીકરીને દુખી કરે તે દી કેજે. એ ગુંડા આરે નો રખડાય કોક દી ધરબાઈ રહે ને તઈ આવડું મોઠું થઈ જાહે આવડું. એ સલા દેવાની જરૂર નથી, મારામાં બધી બુદ્ધિ છે. હું બુદ્ધિ હોત ને તો રખડવા નો દીધો આવા સોબત વાળા આરે નાવા ગુંડા આરે સમજ્યા. હા ઈ વાતે હાચી, મારામાં બુદ્ધિ નથી એટલે તો તારી દીકરી મેં આ ઘરમાં લીધી. હવે આલી હું નીકળીશ વેતી પણ વેતી આવી છે ઉપરાણા લઈને ધોઈડી આવી છો તો જો ઉપરાણું હાસું લઉં અને સેદીશો. મને એમ લાગશે ને કે આ નથી બરાબર મારી સોકરી આરે વર્તન તમારું, તો તેદી હું મારી સોકરીને લઈએ જાય સમજ્યા, બાકી ખોટું સહન નહીં થાય. તે લઈ જાજે તેદી નો તેદી ઉપર ઉપર. હા લઈ જાય છે ને મારા શબ્દ એક દી તું યાદ રાખજે વેવાણ યાદ રાખજે. અને તેદી બોર બોર સેવડા આસુડે નોરો ને તો મારું નામ નક્કી નહીં. હવે બાપા જાને બાપા કરે છે તારી માને હંગા કર વેખલી ની આવી હું થઈશો હાવ ઘરની ઉઘાડી કરવા બેઠી. બિચારા ને પાંચ માણા નો ટેકો મળે છે તારે તો રાજી રહેવાનું હોય રાજી જામ ઘરમાં. જવાબ દેવાની તેવડ નથી ને ધોડીને અહીંયા આવો છો? થઈ હું આખો મૂળ બગાડ નાખો આપણો. બા બહુ બીક લાગે હો, હવે ક્યાં જઈશું? ઘરે જવું તો ઓલા મારી મારી મને ધોઈ નાખે, ક્યાં જઈશું હવે આપણે? કેતી હતી તમને, કેતી હતી કે કઈ કઈ ને થાય કી જો ત્યારે મારી વાત માની ગયો હોત ને તો આજે આ દી નો જવા પડે. ક્યાં જાવ બટા? હવે હાલો એક જગ્યા છે. પણ ક્યાં? મારી બાના ઘરે. ની આપણે આશરો મરી જાહે. હા હાલો 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 જલ્દી. કા હું છું? એ હું છું? તમે કઈ કયો તો ખરા બા. હા ને છે ને ગામ માં બધા મારવા આવ્યા ને અમે ગામ મૂકીને ભાગીને આઈ આવ્યા છે. કો કરે કજ્યો થઈ ગયો મરી ગયા માથા ભરે માણા આવી છે ને માંડ ભાગી સુઈતા. કા ઓલા રાજાભાઈ કેમ ગયા તમારા? એ હું છું રાજેન્દ્ર પંચાલ.
અને આ વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો મારી વન મીડિયા ચેનલ ને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.